સુર સુનીનો જવાબ ખોટા નથી, પાંચે પાંચ જવાબ સાચા જ, રાઈટ. પુણ્યથી પૈસો સેનાથી મળે? યૌવન સેનાથી ટકે? બુદ્ધિ સેનાથી મળે? શરીર નિરોગી સેનાથી રહે? અને મનગમતો પતિ પણ સેનાથી મળે? સારામાં સારો પતિ શોધીને પરણાવી દીધો હોય અને ઓલો સાથે વ્યસની પૂરો નીકળે, એ બી પોસિબલ છે? તો એનો વાંક નથી, તમારું પુણ્ય પરવાર્યું, તમારો વાંક. સુર સુંદરીના જવાબ સાચા છે કે સારા છે? આપો મને જવાબ. નહીં સમજાણું, જો સમજાય તો બોલો, ભાઈ ઠોકા ઠોક નહીં કરો. પેલા સાચા ને સારા એટલે શું એ કયો મને? સુરસુંદરીના જવાબ સાચા કે સારા? સાચા, વેરી ગુડ. મતલબ સારા અને સાચા એમાં શું ફરક? એક માણસની બંને આંખો ચાલી ગઈ, એકે એને આંધળો કીધો અને એકે એને સુરદાસ કીધો, બેમાંથી ખોટું કોણ? બેમાંથી ખોટું કોણ? આંધળો કીધો એ? નહીં, ખોટો કોઈ નથી, ખોટો કોઈ નથી. એ અંધ છે તો આંધળો છે, પણ હવે એમ કયો? એકનો જવાબ સાચો છે અને એકનો જવાબ સારો છે. આંધળો કીધો એ સાચો છે અને સુરદાસ કીધું એ. હવે સાચો ને સારો બેમાંથી એક જ જવાબ આપવાનો હોય ત્યારે કયો આપવાનો? મૈણાના જે જવાબ આવશે ને એ સારા આવશે, અને સુરસુંદરીના જે જવાબ છે એ. પણ જેટલું સાચું હોય બધું સ્વીકારવા યોગ્ય નથી હોતું. ન સત્યમ અપી ભાસે તો પર પીડા કરમ વચ. આંધળાને આંધળો કહેવાથી જો દુઃખ થતું હોય તો એ સત્ય પણ સત્ય નથી. તો ધર્મને પામેલા આત્માઓ માટે સુર સુંદરી આપેલા પાંચ જવાબ એ સત્ય નથી. ધન જો, હવે સુર સુંદરીની હોશિયારી જોજો. તમને બહુ ગમે એવા જવાબ છે. એણે નક્કી કર્યું કે આ દુનિયામાં ઘરથી બહાર નીકળીએ એટલે સેના વગર ના ચાલે, પિયા વગર નહીં ચાલતું. એટલે પાંચમાં એને ક્રમ કેટલો વ્યવસ્થિત ગોઠવ્યો છે, બુદ્ધિપૂર્વક ગોઠવ્યો છે. હું તમને આખું સમજાવી દઉં. એણે કીધું સૌથી પહેલું શું જોઈશે? ધન. ધન છે તો બધું જ છે કે નહીં? આ તમારી માન્યતા? હા કે ના? બસ તો એ જ તો કહું છું, તમે સુરસુંદરીના પક્ષમાં જ છો. ખાલી તાળી વગાડવાની બાકી રાખી, એ મારી શરમ છે. માટે મારી જગ્યાએ પ્રજા પણ રાજા બેઠા હોત તો તમે તાળીઓ વગાડી દીધી હોત. સુરસુંદરી કે છે ધન નથી તો કચ્છ નથી. ચલો ધન મળી ગયું, હવે કહે કે યૌવન નથી. હા યૌવન નથી, બધા ગઈડા છે ને, બધા શ્રીમંત છે, શું કરવાના? ગઈડા હોય અને શ્રીમંત હોય એને શું કરવાના? રૂપિયા ક્યાં ભોગવવાના? પાર્ટીમાં જવાના? બારમાં જવાના? 70 ને 75 ના હોય બિલ ગેટ્સ, વોરન બફેટ, પછી એને શું કરવાનું? ચેરિટેબલ ટ્રસ્ટ કરીને નાખી દેવાના પૈસા બધા ધર્મમાં. ધન મળ્યા પછી એ ધનને ભોગવવા માટે શું જોઈએ? યૌવન. જવાની છે તો રૂપિયા કામના, જવાનીમાં જો રૂપિયા ના ભોગવ્યા તો શું કામ? ટોટલી પશ્ચિમની માન્યતા છે આ. પશ્ચિમ તો હજી આપણે એને 300 વર્ષથી ઓળખતા થયા, આ તો ભગવાન મુનિ સુરતના સમયમાં થયેલી સુરસુંદરી છે. એને અક્કલ છે, રૂપિયા છે તો રૂપિયા સાચવવા માટે નથી, રૂપિયા વાપરવા માટે. યુવાનીની અંદર જો રૂપિયા નહીં વાપરી તો ક્યારે વાપરશું? માટે રૂપિયા આવ્યા પછી બીજા નંબરમાં શું જોઈએ? યૌવન જોઈએ. યૌવનથી છલકાતું શરીર. હવે ધન બી મળી ગયું, યૌવન બી મળી ગયું, ઓકે. એને ત્રીજું શું મૂક્યું? બુદ્ધિ જોઈએ. હા, જેના ઘરમાં રૂપિયો છે ને જેના શરીરમાં યૌવન પણ છે પણ મગજમાં બુદ્ધિ જ નથી, બુદ્ધું છે એના ધન એના યૌવન
શું કામના।